શ્રી સચ્ચિદાનંદ અંતર્યામી દયાળુ ભગવાન મોટા 6 ફેબ્રુઆરી 2019 ને આજે બુધવાર ઉપાસની બાબાનું સ્થાન સાંઈ બાબાનું મંદિર. હરી વાલો જીવનમાં પ્રાણ પ્યારો, જીવનમાં હે તકરવાને હરી વાલો પ્રાણ પ્યારો છે, જીવનમાં હે તકરવાને હરી જેવું બીજું છે, જીવનમાં રિયો. શ્રદ્ધા પાના નંબર 118 ખંડ 3 પરિચય અને અધ્યાયનું નામ કાળે નવા રૂપ મોટા. હરિયો. કાળે નવા રૂપ શ્રદ્ધા ધરતી જીવને, એવી અનેક રૂપી તે છતાંશી એક ધારી છે. પંથે નવી શ્રદ્ધા નવા રૂપ ધર્યા કરે, બહુ રૂપી છતાં ના તે પથાનું ગામી કેવી તે. મરે તે કેટલીય વાર, છતાં પાછી જ જીવને ફરી બેઠી જ કેવી થાય છે. કેટલી વાર આમ નિરાશ થઈ ગયું, પાછી આવી જાય, ક્યાંથી આવે, મરી ગયું તો આવે જ નહીં એવું લાગે એમ. હરિયો. કેટલા ખેલ તે પથે કેવા રમાય શ્રદ્ધાથી. સાધના માર્ગની વાત છે, કેટલા ખેલ ખેલતી હોય આમ, ક્યારેક ડાઉન ફ્લો કરી દે, ક્યારેક ઉપર લઈ જાય, ક્યારેક બહુ પેલું કરે, એવી હોય કેવા રમાય શ્રદ્ધા. કદીક ઊંઘતી નરી દેખાય છે એમ સુસુપ્ત થઈ જાય, હાવ છતાં શ્રદ્ધા જીવતી હોય છે. પાછી શ્રદ્ધા એવી છે, કેટલી વાર મરે પાછી બેઠી થાય. મોટા કહે ને, કોઈ યારે ઝઘડો થયો, કંઈક બાથમબાથ આવી ગયા, કદાચ આપણે પડી ગયા તો અંદર રાખવાનું, હજી હું પાછો ઊભો થઈને લડીશ તો જીતીશ, એ શ્રદ્ધા. હવે મારાથી નહીં થાય તો એ પતી ગયું, તો એ શ્રદ્ધા ગઈ. પછી એની હિંમત દરેક કામમાં જોયો મયું, એકે એવું કામ નહીં હિંમત વગર થાય, હિંમત વગરની કોઈ કિંમત નહીં. એ ડાયલોગ સારો આવી ગયો, હિંમત વગરની કોઈ કિંમત નહીં, મનુષ્ય કહેવાય પણ હોય નહીં. એટલે નમાલા ના થવું, જોરવાળા થવું, જ્યારે જબરા રહેવું, બૈરાવ તો રહેવાનું જ છે, પુરુષે ધીમા થવું, બૈરાવ જબરા રહેવું. થોડોક એ નરમ જ છે ને, એટલે એ બિચારી તું નર્સ બેઠા હોય, કોઈ મહેમાન આવ્યા, એથી પાણી ભરી આવ, હર્ષને કહે કોઈ, એ નમાલા છે. ક્યારેક હર્ષને કહેતા જાઓ, એ શીખે ને, તો કેદી શીખશે, એ ઓર્ડર ઠોકશે બહુ આવે ત્યારે, પાણી ભરી આવ, તો કે તમે હાથ પગ ભાંગી ગયા છે, ફરી પી લ્યો જઈને, એવી આવી ગઈ તો ત્યારે શીખે, આંગળી વડે નહીં પ્યાલો પકડવામાં. સમજાવું છું, મોટા કહેતા હો કે થોડાક જબરા થવું, થોડાક જાજુ બધું નહીં, તારો ભરોસો નહીં ભાઈ, સાહેબે કીધું જબરા થવું, થોડુંક પુરુષોએ થોડાક કુણા થવું તો ઘર સરખું ચાલે. બૈરાવ હાવ પહોંચ્યા હોય તો પુરુષ આધિપત્ય વધારે થઈ જાય, અને એને સ્ત્રીનો છે ને ટેવ જ પડી જાય, કચડાવાનું દબાવવાનું એક એમ જ કરવાનું, પોતાનો સ્વયં થોટ બધા બંધ થઈ જાય,
ક્રિએટિવિટી ના રહી માઇન્ડની, આગ્રહોનો થોડી જોર ને બધું હાલતું હોય ને. પુરુષો આ પુરુષો થોડા કઠોર હોય છે, એટલે જરા દબાણ ને બધું એનો સ્વભાવ જ હોય, થોડાક દબાણમાં રાખવાનું. પછી શીખવાડે બળી લો એવું, પહેલેથી ધ્યાનમાં રાખજો, દબાણમાં રાખજો, નહીં તો ભાઈ માથે ચડી જાય. હા કહી દઉં, કહેવાડા એવા બોલે કે એ વાત સાચી, હાલે તમારે ઝઘડા ચાલુ. સમાજ બહુ હજી ધીમે ધીમે ઊભો થાય છે, આધિપત્યનો સ્વભાવ જલ્દી જાય નહીં. એ જાય તો ફોરું ફોરું થઈ જાય, બધાની લાઈફ જોરમાં ચાલે, ફાસ્ટ બોલો, ધીમું ધીમું ચાલે, ક્યારેક અટકે વળી ચાલે, પૂરું થઈ જાય, ફાયદો નહીં કંઈ. છેલ્લી જિંદગી એમ તોફાન, કારણ કે એકબીજા અકળાઈ જાય ને, પછી 40 વર્ષ પછી ખબર પડે કેમ છે. 40 આફ્ટર મેરેજ 40 વર્ષ કેવું હોય છે દાંપત્ય જીવન એની ખબર પડી જાય. એટલે એકબીજાનો સ્વીકાર કરીને ચાલવું જોઈએ, થોડું ઘણું એકબીજાને જતું કરવાનું. હવે એકદમ પેલો આગ એવું ના રાખવું કે એમ કે 20 તોલા હોનું લેવા, તે થોડું લેવાય, એમ સમજીને કે સમજીને કે જરા ધીરે ધીરે 2 તોલા બોલ, મીંડું કાઢી નાખ, ચાલ જાઉં છું બોલી ગયા. એટલે કીધું છે 20 થઈ તો 2 લાવશું, નહીં તો 30 ગ્રામ લઈને આવી લાવશે. બહુ પાકી હોય, નવા જમાનાની બાયુ છે ને તમે લોકો, ગમે જમાનાની બાકી. મારા એવું છે 20 ફેબ્રુઆરી લગ્નના 43મું વર્ષ, એટલે કંઈક કરવું તો પડશે, ચૂપકે કરી દેવાનું, ખબર ના પડે એમ. બહુ રાજી થઈ જાય, ખૂબ રાજી થઈ, દર વર્ષે કંઈક સરપ્રાઈઝ આપવાનું. આ વખતે મને કે તમે મને કહેજો કહેજો તમે શું લેવાનું, મારે જરૂરી કહું ને, તમે એમને લઈ આવો, મારે 2 થઈ જાય. સારું સારું, સમન્વય રહીએ એટલે આમ બગડે નહીં. 5-25 હજારની વસ્તુમાં આખું ભરસ હચવાઈ જાય. સસ્તું કે મોંઘું, કામવાળી આપણે ઘરે આવે, માનો 1000 રૂપિયા લઈએ તો 12 હજાર થાય, ઘર હચવાઈ જાય ને, પોતાનું એ હચવાઈ જાય 5-25 હજારમાં. પણ જરા આપણે ગુણો બોયલા કરીએ છીએ ને બેઠા બેઠા, ઉદારતા ને વિશારતા ને એ હોય તો, નહીં તો દીધું તો એ કે તમે દીધું પણ મજા કા ના આવે મને, બોલો કે માન માન ભેગું કરી દીધું, શું મજા તારે કેમ કરવું, થોડુંક હાલે નહીં તારે. એટલે ઉદારતા ભાવ રાખીને કરવું, એ આપણામાં ઉમેરી દેવાનું થોડું સદભાવના. એ ઘરે બાર કે ઘરેથી આપણે ઘરે આવી તો એને કેટલો ત્યાગ કર્યો હોય, આપણે તો 20 હજાર રૂપિયા કાઢવાના ખાલી સચવાઈ જાય. હોય પાછું આપણું ને આપણું અહીંયા દેતા ભલે ને, એને આપણું કામ આવે તો એ ના વેચી દી, એટલું સમજાઈ જાય તો કામ થઈ જાય. મારા પપ્પાનું કે મમ્મી કે ઘણી વાર આમ કાંઈ ખર્ચો ન કરે, સોનું લેવાની કોઈ દી ના જ નથી પાડી, જેટલું ભાઈ કેટલું લઈ દીધું. એ સારું કહેવાય ને, કેવું ગુણ કહેવાય, ગુણ એટલે આમ આપણું આપણું રહી ને વસ્યા. આ ખિસ્સામાંથી આ ખિસ્સા એટલા માટે તકલીફ પડે, એ તો સારું કે એટલું તો કરે, કાંઈ કાંઈ છે નહીં, શું લઈ દેવું એમ બોલી જાય. થોડી કરકસર કરીને પણ કરવું જોઈએ, એલા શીખી લેજે છગન લગ્ન કરવાનું. થોડુંક દિલ મોટું હોય ને તો ઘર એવું સુંદર ચાલે ને, આમ ઘરવાળી હોય ને એને એમ થાય મજા આવી ગઈ, રાજી રાજી હોય એમ ઘરમાં, કારણ કે એને સ્વતંત્ર હોય, બિલકુલ બર્ડન ના હોય માઇન્ડ ઉપર, કોઈ આગ્રહ હોય ને બધું લાદી ના દેવું. કોઈ પણ પારકી છોકરી આપણી ઘરે આવે ને આપણે આગ્રહમાં રાખવા જાય, એનું ઘર યાદ આવે કે આપણું, તો એનું ઘર યાદ આવે પછી આટો મારવા જાય તો આવે, ઓમાંથી 40 છોકરીઓ નથી આવતી, મારે ન જ જવું, મમ્મી આવું છે આવું છે આવું છે, મમ્મી કે સારું મળી જાય, હવે છોકરીને તો મળી જાય છે, એ ફાવી ગઈ છે બધી. એવો ટાઈમ આવ્યો એટલે વિચારીને જીવવું ભાઈ, ચાલે એક રીતે તો લેતા તે ચાલ ત્યાં બીજી, શ્રદ્ધા ના ખચકાય. આ આમ જ કરવું છે એમ કરીને નક્કી કરીને ચાલે, ત્યાં પહોંચે તો ખબર પડે કે આમ આમ રસ્તો બંધ છે તો છલાંગ મારીને આ રસ્તા આવી જાય. એને તો એકચ્યુઅલી શું છે મયુર, પહોંચવું છે ધ્યેય સુધી, એટલે બીજું એને કંઈ યાદ ના હોય. આમ થયા ધ્યેય સુધી જાય છે ને તો આ બંધ છે તો અહીંથી ને આમ જાઓ, ખ્યાલ આવે ને, નવો રસ્તો અપનાવી લઈએ. એની સાહેબ તો પોતે જ છે, તારી જેમ નહીં જીયાન જેમ, હાલો આખો આપણે જીયા તો ખરી એવી.
મજા નહીં પડે, પણ એકદમ અંદર સોફ્ટ, બહાર આમ જરા ખરી અને એવી સોફ્ટ ને આમ. કાલ મારા ભાગમાં એવો પ્રસંગ આવ્યો હતો, મેં કહું લ્યો હવે કહું છું પ્રેમથી. ત્યારે મને એને એમ કીધું મારી પાસે લઈ જજો. મેં કીધું જી હા, જરૂર તો નહીં પડે, બિલકુલ લઈ જજો, હાલો બતાવી દઉં ક્યાં પીડાશ. સારું, પરીક્ષા થઈ જાય એ મોટી વાત છે. એમાં એકચ્યુઅલી એવું થયું, હું જતો ધોબીની દુકાને પહોંચ્યો ને એક બેન આમ રસ્તા મળી ગયા. એ સાહેબ ઊભા રહ્યો ને, થોડુંક કામ છે. મેં કીધું હા બોલો બોલો બેન. માંદું છે કોઈ છોકરો? માંદો એ મને ખબર નહીં, 34 વર્ષનો છે, લીવરનું કરવાનું છે બધું બોમ્બે હોસ્પિટલમાં. કે અમે 60,000 રૂપિયા માંડ ભેગા કરીને એડમિશન તો આપી દીધું હોસ્પિટલ, એમાં મારી દીકરી હોય ને એની, એને 15,000 રૂપિયા આ છોકરાની છોકરીને ભણાવવાના મને આપ્યા. હવે એને અચાનક નાના નાના ઘર બધા જરૂર પડી કે મને આપો, તે 5 મારી પાસે આપ્યા. 10 મેં છે ને છોકરે મને રિક્વેસ્ટ કરી, મમ્મી તું તો આપ કંઈક, એ 10 મેં એને આપી દીધા. એટલે પેલી છોકરી માગે તો શું દેવું, હવે 15 આપવાના, 15 આપેલા એને, આ છોકરી ભણાવજો આમાંથી. અચાનક કંઈક આવી પડ્યું હશે કામ, તો એને જરૂર પડી નહીં, એટલે માગ્યા 5,000 તો આપ્યા એને, હવે 10 આને આપી દીધા છોકરા. સાહેબ આવી વાત છે, માગી ના કે મને 10 આપો, માગીને મરવું સરખું છે? માગી શકાય? જીભ ઉપડે, એમાં સ્ત્રી હોય. મારે 10 એવી સ્થિતિ છે ને, આ 4 દિવસથી આવતી જ નહીં. સારું સારું, ઓળખું એનું. બીજી મરાઠીથી પેલા હોય ને તેલુગુ એ બાજુ બધા અસલ દર્દીઓ આપણા રામનિવાસવાળા. મેં તો તમે એક કામ કરો, જરૂર લાગે ને તપાસ કરી લ્યો તમે, પછી જરૂર એમ લાગે ક્યાંય નથી તો મારી દવાખાને આવજો, આપી દઈશ, આપશો ને સાહેબ? હા હા. પછી જે આમ કર્યું એને, ગુરુવાર આવો કહું, આપી દઈશ, આવો આવો. પછી જીયાને વાત કરી, પપ્પા આપજો હો બિચારીને, મારી પાસે પડેલા છે. તમારી પાસે કેટલાક છે? છે બધા? હા, હલાક થઈ જાય મારે તો. પણ એવું જોવું બધું, એ રીતની ભાવના કહેવાય એને, એવી વૃત્તિ તો ઉઠી. એક વખત આપ્યા હતા હોત પેલા બાપાને, આવતા ને લકડાવાળા વિનુભાઈવાળા, દર મહિના એને આપી દીધા હતા જી આઈ. એટલે આ થોડું પાત્રતા જોઈને કામ લેવું, એવી રીતે ઉદારનો ભાવ, ઉદારતાનો ધીરે ધીરે કેળવતા જાવ. એમાં આપણું થઈ ના રહીએ એને સહૃદયતા કહેવાય. આ જે ક્રિયા થવાની ને એ સહૃદયતા, આપણું દુઃખ એનું દુઃખ, એનું દુઃખ આપણું થયું એટલે આપણે મદદ કરી, સહૃદયતાનો ગુણ આમ ખીલે. એમાં 10,000માં આપણે શું ઘટી જાય, એનું કેટલું બધું ટેન્શન મુક્ત થઈ જતું કોઈ માણસ તો સારું જ ને. આપણે તો 1,000 કાઢી 10,000થી એ જરૂરી ના પડી તો હું પહોંચી વળું. દાખલો આપું, કોઈ મોટી રકમ હોય તો થઈ જાય ને, 5-5 કાઢો તો થઈ જાય અહીંયા 50,000. આપણે રમેશનું પતી જ ગયું ને એમ. એવી રીતે થોડુંક ભાવનાનું ને વાતાવરણ, સહૃદયતાનું, પ્રેમનું, ઉદારતાનું, વિશાળતાનું કેળવતા જવાનું, તો શું થાય આપણું દિલ ક્યારેક મુશ્કેલીઓ આવે ને તો ટકી હગે, એમાં આ ગુણો કેળવાઈ જાય. હાલે હાલે એટલામાં કશો વાંધો નહીં, કાંઈ ખોટ હોય ગઈ તો નડે નહીં પછી. આગળથી આપણે ત્યાગ કર્યો હોય એટલે આપણું માનસ તો તૈયાર થઈ ગયું, ક્યારેક કંઈ ખોટ જાય તો અરે એટલામાં હું ખોવાઈ ગયું, રહેવા દો ને ભગવાન આપી દે. અને ઓલું સ્વભાવ રહ્યો તો એ ગોત ગોત કર્યા કરીને માથું ફરી જાય, ગભરાઈ જાય. આ તો વાર્તા કરી મારી રીતે કહેવાનું કે આ રીતે સહૃદય ભાવ કેળવવાનો. એવો વર બે વરે એક પ્રસંગ આવે, એમાં આપણે મનમાં ચક ચક કચકચ થાય તો આપણું જીવ ટૂંકો પડી જાય. આપણે જાણવું ખરું, ઓળખતા હોવા જોઈએ, થોડુંક જાગૃતિ રાખીને ચોક્કસ કરીને કરવું. આ તો મારી પાસે આવ્યા ને દવા બોલે, એટલે ખબર હોય મને. મને દેતી વખતે એવો ભાવે ના રાખવો દઉં છું.
નહીં તો ભોગવું પડે. એ લેવા વાળાને ભાઈ રહેલા ક્યાં ક્યાં લીધું સાહેબ, કોઈને ઘરમાં નાખે તો મને સહન ના થાય. મેં કીધું સારું સારું, દવાખાને લઈ જાય, ઘરે નહીં આવતા. બીજું કીધું 3 મહિના જ જરૂર છે મારે તો, પછી આવી જશે મારે. મેં તો કાંઈ વાંધો નહીં, 6 મહિના રાખો. આવે ભાઈને બીજાને જોર કરતા હોય આમ, એને બીજો ખર્ચો ને આવી ગયો વાહે, પણ એને થોડી અંદર સારું કે 3 મહિનામાં થઈ જાય એમ. ત્યાં સુધી ખર્ચો વધી પાછા ભરવા પડે હોસ્પિટલમાં. એ કંઈ થોડા મટવાવાળા રોગ છે. માનો રોલ ભજવે છે, માતૃત્વ છે એનું, દીકરા પ્રત્યેનું. એને આપણે આપણે એને સરાહના કરવી, એને મદદરૂપ થવું. તો કેટલી એને શાંતિ મળે, એ શાંતિ આપણી સુધી આવે કે નહીં? કોઈને શાંતિને સંતોષ આપો એટલે તમારો ઉત્કર્ષ આવ્યો, એ સહૃદયતા અને ભાવનાનું કામ છે. એવી રીતે કરવાનું. એ ક્યારે થાય? બુદ્ધિ મને ચિત્ત એક થઈ જાય. બુદ્ધિ આવીને બેસી ગઈ તો એટલે બધું એક હોય. એ મારા ગોળી બધું ઉડાડી, કોને ખબર ખર્ચા કરી નાખશે, ખોટા આવડે નથી દેવા. બુદ્ધિ એવી શકી ને તારે? અરે ભાઈ ભાઈ, સાચી વાત છે. આ તો દાખલો આપો તો સમજાય કે આપણે થોડા થોડા કેળવતા જવાનું મનને આપણા. મારે તો એવા હીરાભાઈને અમારે બધી જિંદગી અડધી એમાં જ વહી ગઈ. હીરાભાઈ મારી પાસે આવી જ જાય, કોઈ આંખનું ઓપરેશન બોપરેશન કરવાનું હોય ને આમ આવે. મનસુખ મનસુખ હતી, 1800 રૂપિયા જરૂર પડવાની. ક્યારે આવું? કલાક પછી આવું. સારું. એ બોલે બેન હાથમાં લઈને રિક્ષા બેન પોગી જાય હોસ્પિટલ. કેવો ગુણ કહેવાય કે આજે આવા માણસો ક્યાં ઘટ? હીરાભાઈ ગુજરી ગયા તો ઘટે તમારા આ એરિયામાં કોઈ મળે નહીં. બધા ખૂબ ખૂબ ખાવાવાળા ને સ્વાર્થવાળા. હીરાભાઈ જોતા બીજાને દુઃખ હોય તો એ ભાગ પડાવે. હા એ ખરો નારણ, ખરો થોડો એ નારણ સદભાવના વાળો ખરો. હા એ સ્વભાવ એનો ઉદારતા વાળો છે. પેલા બાપુને લીધે ગુરુવાળો થયો ને. વિધાઉટ સાધના વેરી ડિફિકલ્ટ એકચ્યુઅલી પ્રોસેસ કરવી હોય ને, તે સાધનામાં હોય તો વધારે ફાયદો થયો. પણ એટલો ગુણ તો છે ને, કેવડી મોટી વાત છે. હા એ હોશિયાર છે. એ બીજા મને ખબર આવું હોય અંદર અંદરથી જોવું ક્યાં ક્યાં ભાવના છે, ક્યાં પ્રેમ છે, ક્યાં સહૃદયતા છે, ક્યાં ઉદારતા છે, ક્યાં વિશાળતા, એની હારે ભરતા જવાનું. આપણામાં આવી જાય મેળે મેળે આવે. અથવા આવતી થઈ 18-15 દીથી આવે તો આપણને લાગે ને સારું, ઘરમાં સારું રહીએ, છોકરાના ઉછેરમાં ફાયદો. સત્સંગનું બહુ મોટું મહત્ત્વ હોય છે, આપણને ના ખબર પડે, પણ એટલું બધું મહત્ત્વ હોય ને આમ ધીરે ધીરે ખબર પડે. પેલું કાગળની ડાયરી લઈ તો જરાક મને. અમે એકલું કહેલું કા હરી હરી હ, મારે તો મળે નહીં પાછું. આંખે જ શું મુગ્ધ શ્રદ્ધાને કોઈ હોય જો, સૌંદર્યની કળા માત્ર એકલી શક્તિશાળી. તો કેવા અદ્ભુત સૌંદર્ય ભવ્ય દિવ્ય પ્રકારના મુગ્ધ કરે, છતાં પાછી શ્રદ્ધા તેથી ચલાયમાન થાય નહીં. તેથી પ્રસન્નતા તેને વધે શ્રી જીવને તદા. ચલાયમાન થાય તો પ્રસન્નતા વહી જાય. પ્રસન્નતા શી એને તો ઉત્તર આવે ઊંડે ઊંડે સદા. જો પ્રસન્નતાના ગુણધર્મો આવ્યા ઊંડે ઉતરવા માટે આ બધું ભાઈ જ મારા છે એમ કાલની જેમ. કરી નાખે જ શું મુગ્ધ શ્રદ્ધાને
કોઈ હોય જો સૌંદર્યની કળા માત્ર એકલી શક્તિશાળી તો. જેવા અદ્ભુત સૌંદર્ય ભવ્ય દિવ્ય પ્રકારના મુગ્ધ કરે, છતાં પાછી શ્રદ્ધા એથી ચલાયમાન થાય નહીં, મુગ્ધ થઈ જાય, ચલાયમાન ના થાય. ચલાયમાન થાય તો પ્રસન્નતા આવી જાય, એને પસંદ નહીં. તેરથી પ્રસન્નતા તેને વધે શ્રી જીવને તદા. ચલાયમાન ના થાય એટલે પ્રસન્નતા વધે, અને પ્રસન્નતાથી એને તો જીવનના હાર્દના ઊંડાણમાં ઉતરતી જાય, સાધનામાં આપણને આગળ લઈ જાય. આવ એથી અહીં બે જા, આ બાજુ લે, અહીં મૂકી દે ને બે. કાળે કાળે નવા રૂપ શ્રદ્ધા ધરતી જીવને, એવી અનેક રૂપી તે છતાશી એક ધારી છે. પંથે નવી નવી શ્રદ્ધા નવા નવા રૂપ ધર્યા કરે, બહુ રૂપી છતા નાતે પથાનુગામી કેવી તે. શું કીધું એમાં ખબર? પંથે નવી નવી શ્રદ્ધા નવા રૂપ ધરે. સાધના કરવા આપણે નક્કી કર્યું આટલું કરવું, પછી એમાં ના પરિણામ આવે નવું રૂપ ધારણ કરે. શ્રદ્ધા એવી હોય, ઉપયોગ કરે મનનો, બુદ્ધિનો, પ્રાણનો, ચિત્તનો, હૃદયનો, એના હાથમાં હોય ને, કારણ કે ચેતન છે એ. એવું કહે છે અનેક રૂપ ધરે. જો પંથે નવી નવી શ્રદ્ધા નવા રૂપ ધર્યા કરે, મોટાની સાધના કાળમાં મોટાને જે અનુભવો થયા પોતાની શ્રદ્ધાના, એને આમાં વર્ણન કર્યા બધા કે આ કેવું કેવું મારે થતું. પથાનુગામી બહુ રૂપી છતા નાતે પથાનુગામી કેવી તે. પથાનુગામી પથ એટલે રસ્તો, રસ્તાની સાથે ઉપર 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 એ રસ્તે ચડાવે. નવા નવા રૂપ ધરે, આમ કરીને આમ કરીને તમને પાછા જીવને, આપણા જીવને ઉપર લઈ જાય. સમજાઈ ગયું? મરે તે કેટલી વાર છતાં પાછી જ જીવને ફરી બેઠી જશી થાય, કેટલા ખેલ તે પથે કેવા રમાય શ્રદ્ધાથી, કદી ક ઊંઘતી નરી દેખાય છે છતાં શ્રદ્ધા જીવતી હોય છે વળી. બોલો, મરે તે કેટલી વાર છતાં પાછી જીવનમાં ફરી બેઠી થાય, હિંમત હારે નહીં. એટલે જીણા કાકા એમ કે હિંમત રાખવી. જો મારી દીકરીને બાબો નહોતો, મારી છોકરીને 6 વર્ષ થઈ ગયેલા લગ્નને, પછી જીણા કાકા હતા તો આશ્રમમાં તે ખ્યાલ આવશે. બેઠેલા આ બજાવતો રહે, મને કે પપ્પા વાત કરો ને કાકાને, મારે હવે તો હોય તો સારું ને સંસારમાં છોકરું, તો કે સારું. મેં તારે ઘર છે તું વાત કર, એ મને સંકોચ થાય. આમ તો બહુ મેળ કાકા, અરે એવો એવો મેળ પાકો, તો હું બાજુ બેસજે, હું વાત કરી દઈશ. બેઠી પછી આમ ગોઠણી વાળી બેઠી હતી ભાઈ, કાકા બધું બોલ બોલ, જરાક બોલે એટલે બોલું, જરાક બોલી આમ, છોકરું નથી એટલે. હા હા ભાઈ, કાકા આવું 6 વર્ષ થઈ ગયા. ઓહો, એ તો થશે હજી, ક્યાં ઉંમર થઈ ગઈ છે એટલું એમ બોલ્યા. પછી કે હિંમત રાખવી, પહેલો શબ્દ જો આ ફરી બેઠી થાય. હિંમત હારી ગયા તો મદદ કોઈ કરવા આવે ને તો એ નકામી જાય છે. હિંમત હોય તો જ મદદ કામ કરે છે, એટલે મદદ એને જ કરવી જોઈએ હિંમતવાળા હોય, બાકી હું મદદ કરું? વેસ્ટ જ જાય ને બધું. હિંમત રાખવી, એકતા, પ્રભુને પ્રાર્થના કરવી, એકતા અને પ્રભુ સાંભળે ને એવી રીતે કરજે, થઈ જાય. આમ ઊભી થવા ગઈ ને, લોકેટ નથી પહેર્યું મોટાનું, તે ના લઈ લે લઈ લે, બે મહિનામાં લગભગ મેળાવી ગયો. બીજે અઠવાડિયે હોના મઢાવી નાખ્યું લોકેટ આખું, એમ બધું ખરું ને? પાછું મસ્ત રામ બધા. પછી એને ઘરે એક દી લઈ જવા આવજે, થોડું ફરતી થાય થોડી વાર, તો ગતિ આવે. હું તો દિલથી કહો, સમજી ગયો ને મને?
તો સારું પ્રભુ. તો આવો થોડો ફેરાવે તો છોકરીઓને ખબર પડે ઘરની રચના કેવી રીતે બધા રહીએ છીએ, એ બધું એકબીજાની સંસ્કૃતિ. આ મયુરની ઘરે ગયા હોય, તમારી ઘરે આવ્યો હોય, તમારી ઘરે આવો, આમ જાઓ, તો સારા સારા ઘર હોય ને 5-15, બધા નવું 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 કંઈક જાણવા મળે, એ જ શીખવાનું. તું તો આવી હતી ને એક તને મજાના બધા, એ હોવ ખાઓ ખાઓ, મજા કરતા હોય બધા. હવે તો ફાર્મ હાઉસ શું કહે એને રાખવી, વીકેન્ડ હોમ રાખ્યું છે. અઠવાડિયે અહીંયા આવી જાય બધા, મોટો પડદો થિયેટર ને બધા, મારા બેટા ભજન ઓછું કરીશ, પડી જાય ધીમે ધીમે ચાલે. એ પણ ચાલો અંદર તો છે મોટા, ચાલે એક રીતે તો એ અહીંયા આવ્યા. કેવા રમાય શ્રદ્ધાથી કદી કઉંઘતી નરી, દેખાય છે છતાં શ્રદ્ધા જીવતી હોય છે વળી. એટલે કાકા એમ કહે હિંમત રાખજે, હજી શ્રદ્ધા છે ને, ખબર છે મારા છોકરી તો સારું સારું, એ શ્રદ્ધા છે તો એમાં એ ઉમેરી દે, હિંમત રાખજે, પ્રભુને પ્રાર્થના કરજો. એટલે કોઈ પણ આડાવડા પ્રસંગો આવી પડે જીવનમાં, હિંમત તો હારવાની જ નહીં. એટલે શીખવાડું થોડા જબરા રહ્યું, સમજાઈ ગયું? હા, ચાલે એક રીતે તો એ લેતા તે ચાલ ત્યાં બીજી, શ્રદ્ધા ના ખચકાયે છે, શ્રદ્ધા વિશ્વાસ થી ભરી. ચાલે એક રીતે તો એ લેતા તે ચાલ ત્યાં બીજી, એનો રીત રીત આવી જ છે, આવી જ છે, સરળતા બધું હોય ક્યારેક આકરી થઈ જાય, બીજી રીત અપનાવે. જો શ્રદ્ધા ના ખચકાય જરાય, વિશ્વાસથી ભરેલી છે, કેવો અખંડ વિશ્વાસ શ્રદ્ધાને નિજ ના વિશે, કદી ના ઓટ આવે છે એના વિશ્વાસ માં પથે, કરી નાખે જ શું મુગ્ધ શ્રદ્ધાને કોઈ હોય જો. કદાચ કોઈ એવો જાદુગર મળી ગયો શ્રદ્ધાને પણ ડગાવી દઈએ, સૌંદર્યની કળા માત્ર એકલી શક્તિશાળી, તો સૌંદર્ય જો એને સદા અટકે છે. કુદરતી સૌંદર્યો હોય, નદીનો કિનારો, એમાં આમ થોડી હરતી હરતી હાલ. એટલે કીધું કરી નાખે જે શું મુગ્ધ શ્રદ્ધાને કોઈ જો હોય, સૌંદર્યની કળા એક એવી છે, હા, માત્ર એકલી શક્તિશાળી. તો પૂર્ણિરામ કેવા અદ્ભુત સૌંદર્ય, ભવ્ય દિવ્ય પ્રકારના મુગ્ધ કરે એવા, છતાં પાછી શ્રદ્ધા એમાં કંઈ આકર્ષાઈ જાય નહીં. તેથી પ્રસન્નતા તેને વાઘે વાય 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 વાય, તેથી પ્રસન્નતા તેને વાઘેશી જીવને તદા, હજી ખોટી છે તું, ધ છે. તેથી પ્રસન્નતા તેને વાધેશી જીવને તદા, વાધે શબ્દ લીટો વધારાનો છે, વધે બોલાય ને ગીતમાં એટલે વાધે કહ્યું. પ્રસન્નતા શી તેને એને તો ઉતરાવે ઊંડે સદા, આજ રસ્તે તું ચાલ્યો છે ત્યાં તરફ, ધ્યેય તને પ્રાપ્ત થઈ જશે. હરિ ઓમ. મોટા ચાલો આપણે 9મો આવ્યા છીએ.